नमस्कार मित्रों, हूँ छू पेनलगिरी गोस्वामी। आज नी वीडियो मा बात करीशु देश अने दुनिया ना सुपर फास्ट समाचार नी। सौ प्रथम बात करिए तो जूनागढ़ यार्ड मा थई छे केसर केरी नी जोरदार आवक, जुओ केटला बॉक्स आव्या छे। जूनागढ़ मार्केटिंग यार्ड मा सीजन नी शुरुआत थई त्यारथी आज सुधी मा कुल 8300 क्विंटल एटले के अंदाजित 83000 बॉक्स नी आवक नोंधाई छे। बॉक्स मा वधुमां वधु ऊंचो भाव 1300 सुधीनो बोलायो हतो। हराजीमां 500-1300 सुधी बॉक्सनी किंमत बोलाई हती। अन्य समाचारनी वात करीए तो गईकाले सूरत शहेरमां वादळछાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વહેલી સવારથી જ સુરત સહિત અનેક જિલ્લામાં ભારે ધુમ્મસ છવાયું હતું। સુરતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે ધુમ્મસના પગલે 500 મીટર દૂર દેખાતું જ બંધ થઈ ગયું હતું, જેના પગલે વાહન ચાલકોએ વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। જ્યારે સુરત જિલ્લામાં પણ ભારે ધુમ્મસના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હાઈવે પર ભારે ધુમ્મસના પગલે અકસ્માતની શક્યતાઓ નકારી શકાય તેમ નહોતી। અન્ય સમાચારની વાત કરીએ તો ભૂકંપની ગઈકાલે તારીખ 25 એપ્રિલના રોજ મ્યાનમારમાં 2.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો। બાંગ્લાદેશમાં 4ની તીવ્રતાનો આંચકો, ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 6.7ની તીવ્રતાનો આંચકો અને સિક્કિમમાં 2.6ની તીવ્રતાના આંચકા નોંધાઈ ગયા છે। અન્ય સમાચારની વાત કરીએ તો કેજરીવાલનું મોટું એલાન। કેજરીવાલ સરકાર દિલ્હીના શ્રમિકોને મોટી ભેટ આપવા માટે જઈ રહી છે। સરકારે તમામ શ્રમિકોને રહેવા માટે ઘરો તથા હોસ્ટેલ અને DTC બસોમાં મફત મુસાફરી માટે વાર્ષિક પાસની જાહેરાત કરી છે। સાથે તમામ શ્રમિકોના બાળકો માટે ફ્રી કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે કેજરીવાલે શ્રમ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી છે। મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।